સાંજે થઈ ગઈ નોમ અને સાતમ આઠમ ધામનામ વહી ગઈ વરસાદમાં ને વરસાદમાં જો ચાર દિવસ છે. આજે ચાર દિવસમાં થોડીક વાર પણ એવું નથી ભાઈ વરસાદ બંધ થયો હોય. હજી 80 કલાક જેવું આગાહી છે ભારે વરસાદની અને કદાચ વાવાઝોડું આવી શકે એવું. જો કેવી બની છે પાઉભાજી સલાડ ને છાસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? સાંજે થઈ ગઈ નોમ અને સાતમ આઠમ ધામનામ વહી ગઈ વરસાદમાં ને વરસાદમાં જો અત્યારે ચાલુ છે અને લોકમેળામાં હવે કંઈ છે બંધ જ રાખ્યો છે ને બધી રાઈડ છે કાઢી લે છે હવે, કારણ કે આમાં હવે કાંઈ બંધ થાય એવું લાગતું જ નથી. અને રજાનો ટાઈમ પૂરો થઈ ગયો બધાને. બહેનના પપ્પા આજે તો ગયા ઓફિસે, ફૂલ વરસાદમાં ગયા છે અને એ બાજુ જોરદાર પાણી ભરાણું છે. બધું નીચાણવાળા વિસ્તાર છે ને ત્યાં બધે પાણી ભરાણું છે. અને આપણે આજે ડેમાં ઓવરફ્લો થઈ ગયો કાલે, એટલે એ બાજુ બધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણું છે એવા ન્યૂઝ જોયા અમે. અને આપણે તો આ બાજુ કાંઈ ભરાતો નથી બહુ, આટલું આટલું થોડું ભરાય ત્યારે આટલા વર્ષમાં પાણી ભરાણું નથી એવું કે ઘરમાં આવે એવું. ચાર દિવસ છે આજે, ચાર દિવસમાં થોડીક વાર પણ એવું નથી ભાઈ વરસાદ બંધ થયો હોય, સતત ચાલુ છે સતત. તો કેવીના પપ્પા સવારમાં ફૂલ ચા નાસ્તો કરીને ગયા અને કે મારે ટિફિન નથી જાઉં, કેટલું કીધું મેં તો ટિફિન લઈ જાઉં કે એના ટિફિન નથી લઈ જાઉં કે ફૂલ નાસ્તો કરી લો. તો નાસ્તો કરીને ગયા છે અને અમારે ત્રણને જમવાનું છે. તો કીધું જોઈએ, કીધું સાદું સિમ્પલ બનાવી નાખ્યું અને સાંજે કંઈક બનાવશું સરસ મજાનું, વરસાદમાં ખાવાની મજા આવે એવું. તો બે ઘરે છે ને એટલે બેની જોરદાર મસ્તી ચાલુ છે અને રજા પતે પછી એક્ઝામ ચાલુ થાય છે. મેં તો તૈયારી કરવા માંડો, સાતમ તો ગઈ, ચાલો હવે ત્રણને જમવાનું છે. તો કંઈક સાદું સિમ્પલ અત્યારે બનાવી નાખે. તો વિચાર તો એવો છે કે ગરમ ગરમ મસ્ત ખીચડી મરચાં બનાવી નાખવી. પહેલાં વિચાર્યું તો કે જોઈએ દૂધી પડી છે તો દૂધીનું શાક તમે નાખ્યું, પણ આ બીમાંથી કંઈ દૂધીનું શાક નહીં ખાય, ખાય તો લઈ પણ મજા ન આવે. કંઈ તો ખીચડી મરચાં અત્યારે કરી લઈએ અને સાંજે કંઈક મસ્ત બનાવશું એને પપ્પા કરે હોય ત્યારે. ચાલો હવે રસોઈ કરી લઈ. તો મસ્ત ઢીલી ખીચડી એકદમ ગરમ ગરમ બનાવી નાખી, બધું બટેટાને બધું નાખી અને મરચાં કરતું તેની મજા આવે ખીચડી હોય ને એટલે. ચાલો હજી એમાં તેલ નાખીને માથું ઓળી દેવું છે ઘેરીને અને પછી બનાવું. ચાલો જમવા. મસ્ત ઢીલી ખીચડી બનાવી, મરચાં પહેલાં, ખાટું અથાણું, છાસ અને મોનથાળ. હું જેનીન કેવીન ત્રણ છે, ચાલો જમવા. આવી ઢીલી ખીચડી બનાવી છે, મરચાં છે, મોનથાળ, લાડુઓ છે અને છાસ. જેનીને બહુ મજા આવે એવી ખીચડી હોય ને એટલે ખુશ થઈ ગઈ. બનતી હતી ને ત્યારની, ક્યારની કેવી મસ્ત સુગંધ આવે, કેવી સુગંધ આવે ક્યારની કરે છે કે મને જોઈને મોઢામાં પાણી આવી ગયું. મમ્મીને ફ્રી થઈ ગયા કપડાં સૂકવવા, તો સૂકવી દીધા, ઘરમાં સૂકવવા પડ્યા કે આ તો બંધ થતો નથી. હવે તો કંઈક બદલાણું, વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો, પવન થયો છે બહુ જ, ઝાડવા આખા આમ છે આમ થાય. હવે વાવાઝોડા સાથે ચાલુ થઈ ગયો, ઓછું સાન બદલે વધતું જાય. અને હવે મારે અત્યારે બેસવું છે થોડુંક સિલાઈ કામ કરવા માટે, થોડાક બેડશીટને પટ્ટા ચડાવવા છે, પછી ગાઉન નવા લીધા છે તો એના પટ્ટા થોડાક વાળવાના છે. તો બધું સિલાઈ કામ કરું. મારે આજ બનાવતી એક સરસ મજાનો નવો વિડીયો, જૂની કુર્તીનો એક મસ્ત વિડીયો બનાવવાનો હતો, પણ હવે આ
વરસાદનું વાતાવરણ છે તો થોડુંક અંધારા જેવું વધારે, પાછો વરસાદનો અવાજ આવતો હોય, એટલે બધો આજે નથી કરવો. હવે આજે મારું જે ઘરનું સિલાઈ કામ થોડુંક કરવું છે ને એ બધું કરી લઉં, ચાલુ કરી લઉં. અને સાંજે બનાવી છે પાઉંભાજી. કેવીને ગયો તો હમણાં પાઉં લેવા, ભાજી બનાવ્યા જ નહોતા. અમે છે ને બેકરી હતી એટલે આવી ફ્રેશ બનેલા જ, તો કે કલાક પછી આવજે છે બની જાય પછી. એટલે એકદમ ગરમ ગરમ જ પાઉં હોય, સરસ ફ્રેશ હમણાં લઈ આવશે. અને પાઉંભાજી આપણે કરશું, વરસાદની ગરમ ગરમ પાઉંભાજી ખાવાની મજા આવે. તેમ તો પાઉંભાજી બનાવશું, એવું ઠંડી લાગે છે. એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, જ્યાં કેળે છે ને પવન થઈ થઈ ને એના પત્તા રહે ને બધા તૂટવા મૂંડા. એવો અચાનક જોરદાર પવન આવશે ને તો પાંદડા આમથી આમ થયા રાખે. હાલો સિલાઈ કામ કરી લઉં થોડું. જો આ નાઇટી નવી લીધી છે પણ લંબાઈમાં થોડીક વધારે છે અને ફૂલી છે વધારે, તો ફિટિંગ કરવાની છે. અને પટ્ટો વાળી દો નીચે તે બે લીધી છે, જો એક આ છે પિંક અને એક આ છે, બે મારા ફેવરિટ કલર છે. બેની સાઈઝ એક જ છે એટલે બેમાં ફિટિંગ અને પટ્ટો વાળવાનું બે કામ કરવાનું છે. અને આ બધી બેડશીટને પટ્ટા ચડાવવા કાઢ્યા છે, પણ એ તો હવે થાય એટલું કરું, કેમકે 5 વાગવા આવ્યા છે. અને હજી મારે પાઉંભાજી બનાવવાની છે. અને આ સાડી જો પહેરી હતી ને સાતમમાં કોટનની, એ ધોઈ મેં હાથેથી ધોઈ, સાબુથી, મશીનમાં નથી નાખી. મેં તો કલર જાતો હોય તો કદાચ, તો કલર બિલકુલ ન ગયો, સરસ નીકળી આ સાડી. બીજી ઘણા બધા ત્યાં કલર હતા પણ મેં તો પહેલાં આપણે એક બે લઈ ચેકિંગ કરવા કે કલર જાય છે કે નહીં, કાપડ કેવું રહી છે. પણ સારી રહી, કલરય ન ગયો અને એકદમ સોફ્ટ, ધોઈને આમ વધારે સોફ્ટ થઈ ગઈ. હાલો ગયા પટ્ટા ચડાવી દઉં અને પછી બનાવી પાઉંભાજી. કેવી ગયો પાઉં લેવા, એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને મસ્ત. સાંજ થઈ ગઈ છે અને એવું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને આપણે પાઉંભાજી બનાવવાની શરૂઆત કરી દીધી છે, બધા વેજીટેબલ્સ બાફવા માટે મૂકી દીધા અને વઘાર કરવાનો છે. અને હજી કંઈક ન્યૂઝ જોયા તો 80 કલાક જેવું આ કેવીનના પપ્પા એ ગયા. કેવીન ખોલવા જતા હજી 80 કલાક જેવું આગાહી છે ભારે વરસાદની, અને કદાચ વાવા છોડી આવી શકે એવું ન્યૂઝ જોયા. કે અત્યારે જ આવું ઠંડુ થઈ ગયું, તો હજી તો 3-4 દિવસ એમ કહે છે કે વરસાદ રહેશે જ આવો. હાલો ફટાફટ પાઉંભાજી બનાવી નાખ્યું.
ભાજી તૈયાર છે, પાઉંભાજી ખાવા. અને આ ઘરનું માખણ છે, આપણે લેસ માખણ નાખે ઉપરથી. જો કેવી બની છે પાઉંભાજી, સલાડ ને છાશ. એને એમ કે સૌથી પહેલાં મને જ દઈ દેજે, હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને છોકરાઓને સ્કૂલમાંથી મેસેજ આવી ગયો કે કાલે રજા છે ભારે વરસાદના કારણે. હજી કાલે છે ને બહુ જ વરસાદની આગાહી છે, એટલે કાલે રજા છે અને હજી તો લગભગ એમ કહે છે કે 4-5 દિવસ આવું જ રહેશે. તો કાલની તો રજા આપી છે, પછી જેમ જો વરસાદ હજી હોય વધારે તો પાછા રજા આપે. કેમકે આવા વરસાદના છોકરાઓ ઘરે જ સારા, ચારે બાજુ બધે પાણી ભરાયેલું છે અને છે ને અત્યારે ક્યાંય બહાર જવાય જ નહીં, ફરવા કે ક્યાંય બીજે બહાર કામ હોય ને તો જ બહાર નીકળાય. એટલે ઘરમાં રહેવી એટલું સારું એમ. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.